આદિ, મેં તને એટલા માટે બોલાવ્યો કે રીચાબેનનો ફોન આવ્યો હતો કે તમે શું નિર્ણય કર્યો. તો તું કાલે એની મોટી દીકરી જોઈ આવ્યો હતો ને? તો પછી શું તે નક્કી શું કર્યું? મને કે ને તો મારા રીચાબેનને કહેવાય ને. જુઓ મમ્મી, મને એ મોટી દીકરી નથી પસંદ, પણ હા, રીચાબેનની નાની દીકરી મીરા છે ને, એ મને બહુ ગમે. કે જો ત્યાં મારી વાત ચાલતી હોય એની સાથે લગ્ન કરવાની, તો મારી હા છે. બાકી મોટી દીકરી સાથે મારા લગ્ન નથી કરવા. બેટા, કોઈ પણ મા બાપ હોય એ બે દીકરીમાંથી મોટી દીકરીને છોડીને નાની દીકરીના લગ્ન પહેલાં કરે ન કરે ને? અને મોટી દીપિકામાં બી શું ખામી છે? મેં તો જોઈ છે, સરસ છે બધી રીતે. તમારી વાત સાચી, પણ હું શું કહું છું કે મને એ પસંદ નથી આવી. મને મીરા ગમી છે, એટલે મારી ઈચ્છા એવી છે કે હું મીરા સાથે જ લગ્ન કરું. અને હું ક્યાં કહું છું કે મારા લગ્ન પહેલાં કરાવી દો, એમની મોટી દીકરીનું થઈ જાય પછી મીરા સાથે મારી સગાઈ લગ્ન કરાવે ને? હા બેટા, એ વાત તારી સાચી, પણ એ મોટી દીકરીનું શોધે તો છે ઘણા વખતથી, પણ મળતું નથી. અને એને તું પસંદ આવી ગયો છે. હું ભલે એ લોકોને પસંદ આવી ગયો હોય, પણ તમે મારી આ વાત તો તમે એને કહેજો કે ભાઈ મારા દીકરાને નાની દીકરી ગમી છે, તમને લોકોને જો પસંદ હોય તો એની સાથે સંબંધ કરવા માટે એ હા પાડે છે. હા તો છે ને, ચાલ હું રીચાબેન સાથે વાત કરીશ, પણ જો તને મીરા જ ગમતી હોય ને તો ઓલી મોટીનું તો હજી એ લોકો શોધે છે, એ લોકોને ઠેકાણું નથી પડતું. પછી એ મોટી થતી જશે ને એની પાછળ મીરાય મોટી થતી જશે, પછી એવું ન બને કે એક સમય એવો આવે કે તને મીરાય ગમવાની બંધ થઈ જાય. ના મમ્મી, એવું નહીં બને. હા બેટા, તારી વાત સાચી છે, પણ હવે મને એમ થાય છે કે હું કયા મોઢે રીચાબેનને એમ કહું કે તમારી મોટી નહીં પણ નાની દીકરી મારા દીકરાને ગમી છે અને એનું કરવું છે. અત્યારે આપણે જો તારે ને તારો મોટો ભાઈ હોય તો હવે મોટા ભાઈની જગ્યાએ પહેલાં તારું કરવાનું આવે તો આપણે માનવા તૈયાર છીએ નહીં ને? તો પછી આ તો દીકરીના માવતર છે, જ્યાં સુધી મોટીનું નહીં થાય ને ત્યાં સુધી નાનીનું નહીં જ કરે. પણ તું ચિંતા નહીં કર, હું ધીમે રહીને વાત કાઢીશ અને હું એના કાને વાત નાખીશ કે તમારી નાની દીકરી ગમી છે, મોટીનું થાય એટલે તરત તમે કહેજો, તો અમે નાનીનું મારા આદિ સાથે કરી નાખશું. તો ઠીક છે, બાકી મોટી સાથે જો એ લોકો કહેતા હોય તો પછી ના પાડી દેજો. સારું. અરે વાહ, અરે અચાનક આવ્યા તો. કન્ટિન્યુ પાણીપુરી ખાતા હતા, ખાઈ લો ને. નહીં, આ પણ લાસ્ટ જ હતી, તમે ખાવ ને. ના, મારે નથી ખાવી. શું કામ, આપણે સાથે ખાઈએ ચાલ. અરે ના, એક્ચ્યુઅલી હું તમને મળવા માટે જ આવ્યો હતો. મને મળવા માટે? હા. એક કામ કરો, આપણે સાઈડમાં બેસીને વાત કરીએ. સાઈડમાં? હા સારું, ચાલ. હા, તમે કંઈ કહેતા હતા ને, બોલો હવે. જુઓ, હું તમારી મોટી બેનને જોવા માટે આવ્યો હતો, પણ મને તમે બધું ગમો છો. શું? આ તમે શું વાત કરો છો? માન્યું કે તમને મારી મોટી બેન નથી ગમતી અને તમે ના પાડી દીધી છે, એ વાતને લઈને મારી બેન બહુ ડિસ્ટર્બ છે, કારણ કે એને તમે બહુ જ ગમતા હતા. તો ચલો માન્યા કે તમને નથી ગમતું તો ઇટ્સ ઓકે, પણ તમને હું ગમું છું આ કેવી વાત છે તમારી? જે મને ગમ્યું છે એ જ વાત છે. જો હું વાતને ફેરવવા નથી માંગતો, પણ ટૂંકમાં એટલું કહેવા માંગુ છું કે મને તમે પસંદ આવ્યા છો અને હું લગ્ન પણ તમારી સાથે કરવા માંગુ છું. ના, એ વસ્તુ શક્ય નથી. હું મારી બેનને શું સમજાવું કે તને જોવા આવ્યો તો એ છોકરાને તું નહીં હું ગમી ગઈ છું, એ વસ્તુ શક્ય છે જ નહીં. પ્લીઝ તમે આવી વાત નહીં કરો. પણ હું રાહ જોઈશ ને, તમારી બેનની સગાઈ બીજે કંઈ ન થાય ત્યાં સુધી તમે મારી વાત નહીં કરતા.
બીજું શું? તમારા વિચારો છે ને એ મારા મગજમાં નથી બેસતા, અને હું તમારા વિશે આવું કંઈ નથી વિચારતી. બસ જસ્ટ એક મુલાકાત થઈ અને આપણે પાછા અજાણ્યા થઈ ગયા હતા. તમને એવું શું દેખાયું કે તમે ફરી વખત આ વાત લઈને અહીંયા આવ્યા છો? ખબર નહીં, પણ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. મેં પહેલી નજરે તમને જોયા અને બસ તમે મારા દિલમાં ઉતરી ગયા. અને એટલા માટે જ કહું છું કે જુઓ, આમાં કોઈ જબરદસ્તી તો ન થઈ શકે, પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમને હું થોડો સમય આપું છું, તમે મને જાણી લો, અને તમને હું પસંદ પડું તો વાત આગળ ચલાવીશું ને. અરે પણ તમે કેવી વાત કરો છો? મારી બેનને ખબર પડશે તો શું થશે? એને તો એવો જ વિચાર આવશે ને કે મેં તમને મારી તરફ ખેંચ્યા છે અને તમારા અને એના સંબંધને તોડાવવામાં મારો હાથ છે. અરે ના, એ એવું શું કામ વિચારે? હું એને મળીને વાત કરીશ ને કે હકીકત આ છે, મને તારી નાની બેન ગમી ગઈ છે. તમે રિદ્ધિના સ્વભાવને ઓળખતા જ નથી. એ બહુ જિદ્દી છે, એ ક્યારેય આ વાતને માનશે નહીં, અને ઉલટાનું ન બોલવાના વેણ મને બોલશે અને ઘરમાં ધમપછાડા કરશે. અને સાચું કહું ને તો સમજવાની જરૂર તમારે છે. તમને પેટમાં દુખતું હોય અને તમે મેડિકલમાં જ્યારે દવા લેવા જાઓ છો તો તમે માથાની દવા લઈને નથી આવતા ને? એવું તો નથી ને કે માથાની ગોળી દેખામાં વધારે સારી હતી તો માથાની ગોળી લઈ લીધી? નહીં ને, સમજવાની જરૂર ખરેખર તમારે છે. જુઓ, મને એ વિષય પર કંઈ જ ખબર નથી, પણ હું એટલું જાણું છું કે હું તમને પસંદ કરું છું, અને તમે મને જો પસંદ કરતા હો તો એકવાર હા પાડી દો, બાકીનું બધું હું સંભાળી લઈશ. તમે મને પસંદ છો અને હતા, સાંભળી લીધું ને? પણ હું ફક્ત મારી બેનના હિસાબે ચૂપ બેઠી છું. મને લાગે છે કે આપણા બેના આ નિર્ણયથી કદાચ બે પરિવારો વચ્ચે તકરાર થઈ શકે છે, એટલે હું ક્યારેય કંઈ બોલી જ નથી. એનો રસ્તો છે મારી પાસે, પણ મારે તમને પૂછવું જરૂરી હતું. જો હું પણ તમને પસંદ હોઉં તો પછી આપણને કોઈ નહીં રોકી શકે. હા, તમે મને પસંદ છો. હવે જે રસ્તો કરવાનો છે ને એ તમારે જ કરવાનો છે. સારું, તો હું જાઉં? હા, અત્યારે તમે જાઓ, પછી વાત કરીશ. સારું. હે ભગવાન, હું જે કરી રહી છું બરાબર તો છે ને? રિદ્ધિને કેમ સમજાવીશ? રીચા બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને ભારતીબેન. કેમ આમ અચાનક આવવાનું થયું? બસ હું તમને કહેવા માટે જ આવી છું કે મારા આદિને તમારી દીકરી પસંદ છે. હા તો શુભ સમાચાર લઈને આવ્યા. તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. હા, પણ એક મિનિટ. તમારી બે દીકરીઓ છે ને, તો મારા આદિને તમારી મોટી દીકરી કરતાં નાની દીકરી પસંદ આવી છે, મોટી નથી આવી. આ શું બોલો છો તમે ભારતીબેન? મારી મોટી દીકરી અને નાની દીકરી વચ્ચે 3 વર્ષનું અંતર છે, અને તમારો આદિ તો મારી મોટી દીકરીને જોવા જ આવ્યો હતો ને, તો પછી મીરાની વાત આવે જ ક્યાંથી? અને માફ કરજો, પણ જો હું મારી નાની દીકરીને પરણાવી દઉં તો મારી મોટી દીકરી તો કહેમ માટે કુંવારી રહી અને મારા ઘરમાં જ બેસી રહેશે. નહીં નહીં રીચાબેન, ઘણી વખત એવું બનતું હોય છે કે નાના સંતાનના લગ્ન પહેલાં થઈ જાય છે અને પછી મળતા મળતા મોટાનું મળી જાય, એટલે થઈ જાય મોટાનું પણ. તો ના ના ભારતીબેન, તમારી આ વાત સાથે હું સહેમત નથી. અરે ઘરમાં મારી મોટી જવાન દીકરી કુંવારી બેઠી હોય અને નાની માટે માંગા આવે અને હું એના માટે હા પણ પાડી દઉં, એવું તો ક્યારેય નહીં બને. પણ રીચાબેન, તો પછી એક કામ થાય ને, તમારી મોટી દીકરીનું જ્યારે નક્કી થાય ને પછી તરત આપણે આદિનું અને મીરાનું નક્કી કરી નાખીએ, તો તમે રાહ જોશો ને. પણ તમે કલ્પના તો કરો, જે ઘરમાં મોટી બેનને છોકરો જોવા આવ્યો છે અને નાની બેનને પસંદ કરે છે, અને પછી આખી જિંદગી મારી મોટી દીકરીએ એ જ
એ જ બ્રહ્મા જીવાનું કે જે છોકરો મને પસંદ કરવા આવ્યો હતો એ તો મારી બેનને પસંદ કરીને લઈ ગયો. ના ના ના, જો થશે તો મારી મોટી દીકરીનું જ તમારા દીકરા સાથે થશે, નહીં તો નહીં થાય. તો તો પછી મને માફ કરજો, મારા આદિને તમારી મોટી દીકરી પસંદ નથી, નાની જ છે. રીચાબેન, ખરેખર તો જ્યારે આદિ ઘરે આવ્યો ને ત્યારે મેં પણ એને આ જ વાત સમજાવી હતી કે જ્યાં સુધી મોટી દીકરીનું ન થાય ત્યાં સુધી નાની દીકરીનું નહીં કરે. અને અત્યારે તમે પણ એ જ કહો છો કે મોટી દીકરીનું થશે તો એ આદિ સાથે જ થશે, પણ એને મંજૂર નથી. તો પછી તમે જ મને કોને કે ભારતીબેન તમે મારી જગ્યા પર હોત તો તમે શું કરત? સાચી વાત છે રીચાબેન, હું પણ તમારા જેવું જ વિચારત કે કોઈ પણ છોકરો મોટી છોકરીને જોવા આવે તો પછી નાનીનું એની સાથે કેવી રીતે કરાય. અને રહી વાત લગ્નની, તો હું તમારા આદિ સાથે તો મારી મોટી દીકરીના જ લગ્ન કરાવીશ, મીરાના લગ્ન તો ક્યારેય નહીં કરાવું, સમજી ગયા? અને રહી વાત આદિની, તો તમારો આદિ સમજુ છે, ભણેલો છે, સંસ્કારી છે અને અમને લોકોને પણ પસંદ છે, પણ તમે લોકોએ જે માંગણી કરી છે ને એ તો ક્યારેય મંજૂર નહીં થાય. હા, આદિ અમને ગમે છે, પણ એ કહે એ શરતે મારે આગળનો જમાઈ નથી બનાવવો એને. સારું, તો અમને માફ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે, વિચારતા પણ શરમ નથી આવતી. મારી મોટી દીકરી ઘરમાં કુંવારી બેસે અને હું મીરાના લગ્ન આદિ સાથે કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. ભાઈ, સારું થયું તમે આવી ગયા. તમને ખબર છે આજે ભારતીબેન આવ્યા હતા, જોઈને ગયા મારી મોટી દીકરીને, અને આજે કહે છે કે મારા આદિને તો તમારી મીરા પસંદ છે. હવે તમે કલ્પના કરો, મારી મોટી ઘરમાં કુંવારી બેઠી હોય અને હું નાનીને પરણાવી દઉં. તો તને ઘર અને જમાઈ પસંદ છે? હા. મોટી ભણકીને પસંદ છે? હા. તો પછી શું છે, હું જેમ કહું એમ કર્યા કર. તમે જેમ કહો એમ કર્યા કરો. તો ભાઈ, હું કંઈ સમજી નહીં. તારી મોટી દીકરી પરણી જાય ને એ જમાઈ મળી જાય તો બીજું શું કરવાનું? ભાઈ, જો એવું થાય કે મારી મોટી દીકરીના જ લગ્ન આદિ સાથે થાય ને તો સોનામાં સુગંધ પડે, કારણ કે મારી દીકરીને પણ આદિ પસંદ છે અને આદિને મીરા. પણ જો મોટી દીકરીના લગ્ન આદિ સાથે થઈ જાય ને તો હું ગંગા નાવ. હા, તો એમ જ થાય. હું જેમ કહું એમ કર્યા કર. હવે ઘણા ખેલ મેં પાડી નાખ્યા. સારું ભાઈ, જો તું કહે છે ને તો મને વિશ્વાસ છે કે મારી દીકરીના લગ્ન આદિ સાથે થઈ જ જશે. તો વહેલી તકે આ વાતને આગળ વધારું? હા, વધારાય. સારું, બને એટલી વહેલી તૈયારી કરો અને લગ્ન કરી નાખો, વહેલી તકે તારી મોટી દીકરી જે ઘરમાં જાય. હા ભાઈ, બસ તમે આવ્યા ને મારી તો ચિંતા હળવી થઈ ગઈ. તો હું ભારતીબેનને કહેવડાવી દઉં છું કે અમને તમારી વાત મંજૂર છે. હા, કહેવડાવું. ભાઈ, સાચી વાત કહું, આજે તો મને આપણું બાળપણ યાદ આવી ગયું, જ્યારે હું સ્કૂલે એટલે કે નિશાળે લેસન લઈને નહીં જતી અને શિક્ષક મને મારતા ને તો તમે એમાં પણ બહાનું કાઢી અને મને બચાવી લેતા. આજે મને લાગે છે કે મારી દીકરીનું ઘર બંધાશે ને એનું કારણ પણ તમે જ બનશો. તમે આવ્યા ને તો મને એકદમ નિરાંત થઈ ગઈ. હવે હું ભારતીબેનને સંદેશો મોકલાવી દઉં છું કે અમને તમારી વાત મંજૂર છે. હા, મોકલાવી. નરેશ, સાચે હું આજે બહુ ખુશ છું. હા ના હા ના કરતા આદિના લગ્ન થઈ ગયા ને ઠેકાણે પડી ગયો. હા, એ જ કઉ છું ને. હા, ગંગા નાય એમ કહો ને તો હાલે એમ.
શકતો. તમારે એક છોકરો હતો અને એને લગ્ન થઈ ગયા અને ઓ ઘરે આવી ગઈ. સાચી વાત છે. એ હું ઓલા રીચાબેનને ત્યાંથી જવાબ લઈને આવીને મેં આદિને કીધું ને તો મોઢું હાવ એનું કઢી જેવું થઈ ગયું હતું, ઉતરેલી કઢી જેવું. ના રે ના, જીદ્દી છે રીચાબેન તો. અને જો કે એની વાત હશે કઈ મોટી દીકરી નું કરીને કરે પણ મૂકીને થઈ ગયું. શાંતિભાઈ આપણું ઘર પસંદ આવે. હવે શાંતિભાઈ આવે ને એટલે મારે મીઠાઈ ખવડાવવી છે. અરે એને જમાડવા પડે, એને આપણું આમ કામ કર્યું એમ ગણતરી. અરે કોને જમાડવાની વાત કરો છો તમે? અરે ચીટિંગ કર્યું છે આપણી સાથે એ લોકોએ. શું? હા, આપણે વાત થઈ હતી મીરા સાથે લગ્ન કરવાની, અને અરે એ લોકોએ મારા લગ્ન મીરા સાથે કરવાના હતા ને એના બદલે મોટી દીકરી સાથે મારા લગ્ન કરાવી દીધા. અરે ક્યાંક તારી ભૂલ થતી લાગે છે. અરે શું મારી ભૂલ થાય, મેં જોઈ એને. અત્યારે આયા મોટી દીકરી છે ઘરમાં. એ અત્યારે આ ઘરમાં નથી. હે તો મેં રાતના ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. અરે પણ તારે એટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી? તો એને ઘરમાં રાખવાની પણ શું જરૂર હતી? આદી આમ ન કરાય, પહેલા અમને વડીલોને વાત કરાય અને પછી એને રીચાબેનને સમજાવાય ને પછી કંઈક કરાય ને વચ્ચે શાંતિભાઈને રાખવા પડે. અરે એને સમજાવવાની શું જરૂર છે? એ લોકોએ આપણી અને ચીટિંગ કરી, પહેલા હા પાડી અને પછી બીજી છોકરી આરે લગ્ન કરાઈ દીધા મારા. સમજે છે શું એના મનને? હવે મને ખબર પડી. શાંતિભાઈ મને કીધું હતું પહેલા એને ચોખવટ કરી દે, સમજા આપણી આરે, કે ભલે ખુલ્લા મોઢે ત્યારે લગ્ન કરે પણ અમારા પરંપરામાંથી કે બંધ મોઢે જ લગ્ન થાય. મારી ભણકી ને છે આવું ઘર નહીં મળે, આવો સમય નહીં મળે, એટલે એને જ આવું કાવતરું કર્યું છે. ગમે ઈ હોય કોઈની જિંદગી આરે ચેડા ન કરાય. અરે એને દેવી હતી તો પછી નાની દીકરી દીધી હોત તો પણ હું એનો જમાય થવાનો હતો ને. એની નાની દીકરી પણ અહીંયા દાવવાની હતી ને તો મોટી દીકરીને શું મોકલવાની જરૂર હતી? એને હોય ને કે મોટી દીકરીને પહોંચાડી દેવ તો એ તો ઘરબારે થઈ જાય, એને સારું ઠેકાણું મળી જાય ને, અને નાની દીકરીને એમ દેખાવડી છે એટલે એને તો ગમે કોઈ સારું ઠેકાણું મળી જાય. બે દીકરીનું બે એની ભાણકીનું સારું ઠેકાણું મળે ને એટલે આવું બધું કાવતરું કર્યું છે. પણ એમાં મારો શું વાંક? મારી જિંદગી તો બરબાદ કરી નાખી ને લોકોએ. બલીનો બકરો તો આપણો આદિત્ય ને. આપણે આવ અજાણામાં જ રાખ્યા એને, પછી આપણે તો બધા છેતરાય જ ગયો ને. એને દગો જ કર્યો છે આપણી યારે. નરેશ આ કઈ નાનો સુનો દગો નથી, આખા સમાજમાં તો હવે એમ જ કહેવાય ને કે આ એક વખત નો લગ્ન કરેલો છોકરો છે. ના ના, એ હું હવે રીચાબેન ને બધાને મળવું જોઈએ મારે. પણ એ મળવું જોઈએ નહીં, આજે જ જા ને અત્યારે જા. વાત બહાર પડે ને વધારે ફેલાય ને એ પહેલા તું જા અને શાંતિભાઈને કહીને આ બધું તું ઠેકાણે પાડ. મારે બહુ ભાઈ તો લાજ કરે. મેં તો આ સમયમાં લાજ કઢાવીને એક બધી મને નિયમ કહેશે કે આ હું લગ્ન કરું મારી નાની ભણકીના, પણ એ લાજ કઢાવીને લગ્ન કરવા પડશે. એ કયો જમાનો છે હવે? કોણ કરે છે એવી રીતે લાજ કઢાવીને લગ્ન? શું કે આવા એને ગમતું પાત્ર મળી જશે પણ આપણે શરતમાં બંધાઈ ગયા. અરે આપણે ઓળખી ના શકીએ ને એટલા બધા નાટક હતા એ લોકોના, ફસાવી દીધા આપણને બધાને, ભોળવી નાખે આપણે, ભોળા કે ભોળવાઈ ગયા. તું શાંત થા, હું જાઉં છું રીચાબેન પાસે. હા હવે મામા જાઓ ને, તમે આમનામ બેસીને વાત કર્યા કરશો તો કેમ ચાલશે? નહીં નહીં, આ તો બહુ મોટી ઉપાધિ નોતરી. અને બરાબર ના ખખડાવજો એને. ના ના ખખડાયો. અરે એ બધું તો ઠીક, પણ મારો દીકરો તો હવે કુવારો નહીં કહેવાય ને, એને બીજી દેહે કોણ? દેહે કોણ એટલે એ જ દેહે, એ મીરા છે ને આપણા જ ઘરમાં આવી જોઈએ. રીચાબેન, અરે તમે આ શું માંડ્યું છે? આવો નાટક કરવાની શું જરૂર હતી તમારે? અરે આ બધું શું બોલો છો તમે? અને આવતાની સાથે તમે તો એકદમ ચડાય જ કરી બેઠા, વાત શું છે એ તો જણાવો. તમે તો જેમ અજાણ્યા બનો છો, જેમ કઈ થયું નથી, તમને કઈ વાતની ખબર નથી, એવી રીતે તમે વાત કરો છો, બધી ખબર છે તમને. અરે પણ કઈ વાત ને શું, તમે જરા ચોખવટ કરશો તો ખબર પડશે. મારો પાણીયો આદિ એ તમારો જમાય બીનો, એ તો તમને ખબર જ છે ને. હા, અને હું જેમ તમે ખુશ છો એમાં બધે ખાસ તો, અને તમે એને બતાવી તમારી નાની દીકરી અને પહોંચાડી દીધી મોટી દીકરી. અરે વાત જાણે એમ છે ને નરેશભાઈ કે આદિ જોવા તો મારી મોટી દીકરીને જ આવ્યો હતો,
અને નક્કી પણ એની સાથે જ થવાનું હતું, પણ શું કરું, આદિને મારી મીરા ગમી ગઈ. પણ મોટી દીકરી કુંવારી હોય ત્યાં સુધી નાની દીકરીને કેમ પરણાવી, એટલે આદિ સાથે મેં મારી મોટી દીકરીને લગ્ન કરી નાખ્યા. અરે પણ તો તમારે ના પડાય ને, અમે ક્યાં જબરજસ્તી કીધું હતું કે તમે કરો કરો અમારા ઘરે લગ્ન. અરે નરેશભાઈ, પણ તમે સમજો, હા મારી બંને દીકરીઓ વચ્ચે નાની નાની વાતમાં ઝઘડો ચાલતો હતો, અને એ ઝઘડો વધારે આગળ વધે ને એ પહેલાં મેં આ નિર્ણય લીધો કે બસ હવે આદિ સાથે તો મારી મોટી દીકરીના જ લગ્ન થશે, એટલે ઝઘડાનો અંત આવી જાય. તમારા ઘરના ઝઘડાનો અંત લાવવા માટે તમે મારા ભાણિયાની જિંદગી બરબાદ કરી નાખી. અરે એમાં શું જિંદગી બરબાદ કરી નાખી, એના લગ્ન તો થયા જ ને મીરા નહીં ને મારી મોટી દીકરી સાથે, પણ થયા તો ખરા ને. અરે પણ એના કમતા પાત્ર સાથે નથી થયા ને. અરે હવે જો જે થઈ ગયું ને એ થઈ ગયું, હવે તમે બધું ભૂલી જાઓ અને આ લગ્નને સ્વીકારી લો. અરે સ્વીકારવાનું ક્યાં વાત જ આવે છે, હવે એને પસંદ જ નહોતી, એને પહેલા ના પડી હતી, અને તમે એની અરે છેતરપિંડી કરી છે, તમે એની અરે વિશ્વાસઘાત કર્યો છે. અરે આમાં વિશ્વાસઘાત કે છેતરપિંડીની વાત જ નથી, કહું તો છું કે બંને બહેનો વચ્ચે નાની નાની વાતમાં ઝઘડા થતા હતા, અને એ ઝઘડો આગળ વધે ને એ પહેલાં મેં આ નિર્ણય લીધો છે, અને હું તમને મહેરબાની કરી હાથ જોડીને કહું છું કે આ લગ્નને તમે લોકો હામાં સ્વીકારી લો, મંજૂરી આપી દો. તમારું ઘર હળગે તો કે દુર્ઘટના, બીજાનું ઘર હળગે તો કે તમાશો, એવું કર્યું તમે તો. જો દુર્ઘટના તમાશો ઘટના મને કાંઈ ખબર નથી, મને એટલી ખબર છે કે આદિ મારો જમાઈ છે અને મારી મોટી દીકરી સાથે એમના લગ્ન થયા છે. અને તમે એને તમારી મોટી દીકરી એને અરે પહોંચાડી ને એમાં મોટી દીકરીની જિંદગી બરબાદ થઈ જાય અને આદિની બરબાદ થઈ જાય, એવું નહીં સમજતા કે મોટી દીકરી હવે ખુશ અને આનંદમાં જ રહે, બોલો એને નહીં સ્વીકારે તો એને ઘરમાં જ બેહવું પડશે. અરે તમે વડીલ થઈને આવી વાત કરો છો, હા તમને શરમ નથી આવતી આવું મને કહેતા? તમારે આદિને સમજાવવા કે જે થયું એ સારા માટે થયું, અને એ મારી મોટી દીકરીને એની વાઇફ તરીકે સ્વીકારી લે. અરે ક્યાંથી સ્વીકારે, એને પહેલાંથી પસંદ નહોતી, હવે પસંદ ન હોય માણસને એક આખી જીવનગી પર કેમ અરે આરે રાખે. નરેશભાઈ હવે આપણે અંદરો અંદર ઝઘડા કરીને શું મતલબ, આપણે તો છોકરાઓની જિંદગી સુધારવાની છે. હા તો હું તો એમ કહું છું કે આ લગ્નને તમે બધા સ્વીકારી લો. હવે જો આદિ સ્વીકારે તો ઠીક છે, બાકી હું તો આમાં હવે કાંઈ નહીં કરી, પણ હું તો તમને ખાલી સમજાવવા આવ્યો હતો કે હજી તમારે મોકો છે, કાંઈક હજી તમારથી થતું હોય તો કરો એમ. અરે આમાં મોકાના મોખાની વાત જ ક્યાં છે, લગ્ન થઈ ગયા છે અને તમને તો ખબર જ છે કે સગાઈની વાત પણ જ્યારે ચાલતી હતી ત્યારે પણ મારી મોટી દીકરી સાથે જ ચાલતી હતી, અને જે થાય ને એ સારા માટે થાય, બરાબર નરેશભાઈ? તમારે સારા માટે થયું છે, બાકી આદિ માટે સારા માટે નથી થયું, એને તો ખરાબ માટે જ થયું છે. હે ભગવાન, હવે તમે આનું લાંબુ પુરાણ ચાલુ કરશો, મહેરબાની કરો અને આને અહીંયા જ અંત લાવો. અને હું તો એમ કહું છું કે જે થયું છે ને અને જે બની ગયું છે ને તો છોકરાઓને સમજાવાય, હા એને પ્રોત્સાહન ન અપાય કે બેટા તારી સાથે ખોટું થયું છે તો તું હવે શું કરીશ, એવું ન કહેવાય. મને કહી દીધું ને અને મેં વાત સ્વીકારી લીધી ને, એમ તમે આ લગ્ન પણ સ્વીકારી લો. હવે તો સમય બતાવશે જે થાય, એટલે હું હવે આમાં કાંઈ કરી, મારે તો તમને સમજાવવા નથી, તમને કંઈ સમજતા નથી, હવે હું આદિને સમજાય એ નહીં સમજે તો બેને બેને નસીબ ઉપર છોડી દેવાના છે. સારું હાલો. મીરા તું? આંટી તમે? જય શ્રી કૃષ્ણ. શું જય શ્રી કૃષ્ણ? તમે લોકોએ અમારી સાથે આટલી મોટી ચીટિંગ કરી અને મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી. આંટી તમે સમજો, મને ખબર છે કે અમે લોકોએ જે કર્યું છે ને એ તદ્દન ખોટી વસ્તુ છે, પણ હું શું કરું, મારા હાથમાં કંઈ જ નહોતું. મીરા કંઈ નહોતું નહીં, સગાઈ તારી સાથે, લગ્ન તારી સાથે થવાના હતા, અને મોટી બેનને બેસાડી દીધી માયરામાં. અરે આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ થોડા છે કે બંનેને છૂટા પાડી દેવાય? હા આંટી, મને ખબર છે કે આ વસ્તુ ખોટી છે, પણ લગ્નના બે દિવસ પહેલા મારી બેને મારી સાથે એટલો ઝઘડો કર્યો ને કે ન છૂટકે મારે આ કરવું જ પડ્યું. અને રહી વાત મમ્મી પપ્પાની, તો એ લોકોને પણ મારી બેન સાથે ઊભું રહેવું પડ્યું, કારણ કે એને જીદ જ એવી કરી હતી. જો આદિ સાથે લગ્ન ના થાત ને
તો એ કઈ કાડાવડું પગલું ભરી બેસત. મીરા, તને ખબર છે તારી સાથે સગાઈ કરવા અને લગ્ન કરવા માટે મારો આદિ કેટલો મક્કમ હતો? જ્યારે તારી મમ્મીએ એમ કીધું કે મોટી છોકરી ના જ લગ્ન આદિ સાથે થશે, ત્યારે આદિએ મને એમ કીધું તું કે મમ્મી હું આખી જિંદગી કુવારો રહીશ, પણ એ મોટી છોકરી સાથે તો હું લગ્ન નહીં જ કરું. અને તું આટલા અમથા નાના ઝઘડામાં નિર્ણય ફેરવી કાઢ્યો કે હા, તમે એની સાથે કરો, મારે નથી કરવા. શું છે આ બધા ખેલ? આંટી, આ ખેલ નથી, મારી બેનના જીવનો સવાલ હતો. જો અમે ના પાડત ને તો એ કંઈક ખોટું પગલું ભરી બેસત. અને રહી વાત લગ્નની, તો શું થઈ ગયું? થોડા દિવસ એડજસ્ટમેન્ટ કરતા વાર લાગશે, હું સમજું છું, પણ અંતે બધાનો જીવ તો બચી ગયો ને? નહીં, આ જીવ નથી બચ્યો, આ મારા દીકરાની જિંદગી સાથે બહુ ખોટો અને ગંદો ખેલ ખેલાયો છે. પણ હું શું કરું? જો મારી બેનને રાજી રાખવા જાઉં ને તો આદિ નારાજ થાય, અને આદિનું વિચારું તો મારી બેન નારાજ થાય. અંતે બેમાંથી એકને તો હેરાન થવું જ હતું. અને આંટી, હું કોઈ ભગવાન નથી કે બધાને ખુશ રાખી શકું, એકનું દિલ તો મારે તોડવાનું જ હતું ને. બેમાંથી એકને હેરાન થવાનું જ હતું ને એકનું દિલ તોડવાનું જ હતું, તો એમાં મારો દીકરો જ મળ્યો તમને લોકોને. તારી બેનનું જે થવું હોત તે થાત, પણ તારે તો મક્કમ રહેવાની જરૂર હતી. પણ ખેર, હવે કોઈ અર્થ નથી, તારી સાથે શું ભેસ આગળ ભાગવત કરવાનું? તું નથી સમજવાની, તું પથ્થર હૃદયની છે, યાદ રાખજે. અને મારા દીકરાનું દિલ તોડ્યું છે ને, એની બદદુઆ લીધી છે ને, ભગવાન તને ક્યાંય ખુશ નહીં રાખે. આંટી, બસ, તમે કોને બદદુઆ આપો છો એ તો જોવો. હા, મારા દીકરાની જિંદગી બરબાદ કરનારને હું આ બદદુઆ આપું છું. હું તો પહેલા જ બરબાદ થઈ ગઈ છું. જ્યારે આદિ અને મારી બહેનના લગ્ન થયા ને, હું તો એ દિવસે જ બરબાદ થઈ ગઈ હતી. ના મારો પ્રેમ મળ્યો કે ના મારી બહેનનો સંબંધ સચવાયો, અને હવે ઉપર જતા તમે મને બધું આપો છો. હા, કાંઈ વાંધો નહીં, જ્યારે તમારી નજરમાં હું ખોટી જ છું તો સાચું સાબિત થવાની કોઈ જરૂર છે જ નહીં, કારણ કે હું ક્યારેય થવાની જ નથી. તું ખોટી હતી, છે અને રહેવાની જ છે. સમાજની દ્રષ્ટિએ પણ તું ખોટી જ ઠેરી છે, અને મારી નજરમાંથી તો સાવ ઉતરી ગઈ છે. ઠીક છે આંટી, જેવી તમારી મરજી. વિનંતી કરવા આવી છું કે તમે હવે શું નિર્ણય લીધો છે? ભારતીબેન, મેં ઘણી સમજાવવાની કોશિશ કરી દીપિકાને, પણ એ તો સમજવા જ તૈયાર નથી. એકની બે થવા તૈયાર નથી. એ એમ જ કહે છે કે મારા લગ્ન આદિ સાથે થયા છે અને હું તો આદિ સાથે જ રહીશ. પણ રીચાબેન, તમે ભલે તમારી મોટી દીકરીને ગમે તે સમજાવ્યું હોય ને ગમે તે કર્યું હોય, પણ એક વસ્તુ તો સમજવાની કોશિશ કરો કે જ્યારે મારો આદિ તમારા ઘરે આવ્યો ત્યારે એને ગમી હતી મીરા, એની સગાઈ કરી તમે મીરા સાથે, અને પછી કાવતરું અને પ્રપંચ કરીને તમે મોટી દીકરીના લગ્ન મારા આદિ સાથે કરી નાખ્યા, તો એમાં મારા આદિનો શું વાત છે? અને તમે એમ કહો છો કે તમારી દીકરી એમ કહે છે, મોટી દીકરી, કે આદિ સાથે મેં લગ્ન કર્યા હતા એટલે હું જિંદગી આખી એની સાથે જ રહેવા માગું છું. પણ તમે થોડુંક સમજો, એક સાથે ત્રણ જિંદગી બરબાદ થઈ રહી છે, તમારી બંને દીકરીઓની અને મારા આદિની. આજે મારો આદિ જીદ લઈને બેઠો છે કે જ્યાં સુધી મને મારી મીરા નહીં મળે ત્યાં સુધી હું ખાઈશ પીશ પણ નહીં. બધી વાત સાચી છે તમારી, પણ તમે પણ તો સમજો, હું મારી મોટી દીકરી અને નાની દીકરીમાંથી કોના માટે આ વસ્તુ પસંદ કરું, કે કોના માટે આદિને મને નથી સમજાતું? એક માં તરીકે મને જે મૂંઝવણ થાય છે ને એ હું જ જાણું છું. તમારે તમારી મોટી દીકરીને એ વાતથી વાકેફ કરી દેવી જોઈએ કે મેં છેતરપિંડી કરીને તારા લગ્ન આદિ સાથે કર્યા હતા, બાકી આદિની જીવન સાથી તો મીરા જ છે, એમ તમારે હવે કહી દેવું જોઈએ. તમારી ભૂલનો સ્વીકાર તમારે તમારી મોટી દીકરી સામે કરી દેવો જોઈએ. અને તમે કહો છો કે હું શું કરું, તો હવે છેલ્લો નિર્ણય મારો પણ સાંભળી લો. જો તમારે મારા આદિના લગ્ન મીરા સાથે ન જ કરવા હોય ને, તો આ લગ્નને હવે ફોક કરાવીશ.
હું આજે ને આજે જ વકીલ પાસે જઈશ અને છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવીશ અને એમાં ચોખ્ખા શબ્દમાં લખાવીશ કે મારા દીકરા સાથે છેતરપિંડીથી લગ્ન કરાવ્યા છે એ છોકરી સાથે. ના ભારતીબેન, તમે આવું કંઈ નહીં કરતા, નહીંતર એક સાથે ત્રણ જિંદગી બરબાદ થશે. હું એ જ સમજાવવાની કોશિશ કરું છું પણ ખબર નહીં કેમ તમારા માની મમતા તમને એ બધું સમજવા માટે રોકે છે. ભારતીબેન, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભલે આદિ મારી મોટી દીકરીને જોવા આવ્યો હતો, પણ એને પહેલેથી પસંદ તો મારી મીરા જ હતી ને, અને એ મીરા સાથે જ લગ્ન કરવા માંગતો હતો. પણ હું મારી દીકરીના મોહમાં આવી અને પ્રપંચને કાવતરું કરી આદિના લગ્ન દીપિકા સાથે કરાવ્યા. પણ તમે ચિંતા નહીં કરો, હવે દીપિકા માને કે ના માને, પણ તમારા ઘરની વહુ તરીકે તો મારી દીકરી મીરા જ આવશે. આ તમારો અફર નિર્ણય છે ને, હવે તમે ફરી તો નહીં જાઓ ને? ના ભારતીબેન, હું નહીં ફરું. સારું, તો હવે વહેલી તકે મીરાના અને આદિના લગ્ન કરાવી દઈએ, એટલે પછી વિચાર ફરવાનો કે ફેરવવાનો કંઈ વારો જ ના આવે. હા ચાલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. બેટા મીરા, આદિ, હવે તમે બંને ખુશ છો ને? હા મમ્મી. કારણ કે તમે બંને તમારા મનગમતા પાત્ર સાથે છો. અને હા મીરા, તારી બેન સાથે જે પણ કંઈ થયું હવે તું એ ભૂલી જજે, અને હવે તારી નવી જિંદગીની શરૂઆત કરજે. મનમાં બિલકુલ કંઈ નહીં રાખતી, નહીં તો હજી તું સારી રીતે અને ખુશી ખુશી નહીં જીવી શકે. જો એમાં વાંક અમારો તો હતો જ નહીં, જે બધું થયું હતું એ તારા મામા અને તારા મમ્મીએ જ કર્યું હતું. બાકી અમે લોકોએ તો પહેલેથી જ ચોખવટ કરી હતી કે મને તું જ ગમે છે. હા મમ્મી, તમારી વાત સાચી છે. મારી બેનને જોઉં ને તો ખરેખર આ નિર્ણય પર મને દુઃખ તો થાય છે, પણ એની જે હઠ છે ને, જે ખોટી જીદ છે ને, એના પર મને ગુસ્સો પણ બહુ આવે છે. હા બેટા, એવું જ હોય છે. ઘરમાં ભલે એક જ માના બધા સંતાન હોય, પણ બધાનો સ્વભાવ સરખો નથી હોતો. કોઈ નરમ, કોઈ ગરમ, કોઈ હઠીલો, કોઈ ગુસ્સાવાળો. એને તો આપણે બદલી ન શકીએ, પણ આપણે આપણા નિર્ણયને તો બદલી શકીએ. અને સાચું કહું, બસ હવે મને જલ્દી દાદી થવાના કોડ જાગ્યા છે. બા, બેન મોટી છે, પણ છતાં પણ હર હંમેશ ઘરમાં શાંતિ જાળવવા માટે મારે જ પ્રયત્ન કરવા પડે છે. એ ખાલી ઉંમરમાં જ મોટી છે, પણ એ મેચ્યોર્ડ ક્યારે થયો જ નથી. જે કામ એને કરવાના હોય ને, એ હર હંમેશ મેં જ કર્યા છે. એની જીદ પૂરી કરવામાં મારું બાળપણ ક્યાં ખોવાઈ ગયું ને, એ મને ખબર જ ન પડી. સાચે મીરા, મારા આદિની પસંદ એકદમ પરફેક્ટ હતી. તું કેટલી ડાય, સમજદાર અને મારા આદિને સમજે એવી છે. બસ બા, હવે વખાણ ન કરો, નહીતર ક્યાંક એવું ન થાય કે તમારી જ મીઠી નજર મને લાગી જાય. અને હા, કહેવાય છે ને, વખાણી ખીચડી દાઢે ચોટે. નહીં ચોટવા દો.